अंबाजी में चलता भादरवी पूनमना मेळानो आज पांचमो दिवस छे अने हवे मेळा माटे फक्त बे ज दिवस बाकी रह्या छे। जेने लईने अंबाजी में लाखों की संख्या में भक्तो उमटी रह्या छे। चार दिवस में अंदाजे 20.34 लाख श्रद्धालुओ अंबाजी मंदिर दर्शन नो लाभ लई चुक्या छे। आ श्रद्धालुओ थकी अंबाजी मंदिर में दान भेट की कुल रकम रूपया 1.12 करोड़ नी थवा जाय छे। जारे चार दिवस में 16 ग्राम सोनू दान करायू छे। जारे चार दिवस में 9.37 लाख प्रसाद पैकेट नु वेचाण थयू छे। जारे हजी पण मोटू मानव महेरामण अंबाजी ने सांकड़ता मार्गो पर धसमसतु जोवा मळी रह्यु छे। अंबाजी नो भादरवी पूनम नो मेळो ए मेळो नहीं परंतु एक अवसर बनी गयो छे। जेम अवसर में अतिथिओ ने आवकारवाना विविध प्रयासो थता होय छे तेम अहींया सेवा केम्पो में स्वयंसेवको पण पदयात्रीओनी भक्तिभाव थी सेवा करे छे। चालीने आवी रह्या छे अंबाजी, तो एमना माटे निःशुल्क भोजननी व्यवस्था छे, चाय पाणी नास्तो ज दवाथी माँडीने आरोग्यथी माँडीने एमना माटे ऑटोमेटिक मसाजनी सुविधा, फास्ट चार्जिंगनी सुविधा, वाईफाईनी सुविधा, दरेक वस्तु रात्रि दरमियान थाक्या होय तो एमना आरामनी व्यवस्था पण अहींया श्री शक्ति सेवा केन्द्र द्वारा करवामां आवी छे। अमे मालिश, पाटापिंडी मशीन, एक्यूप्रेशर मशीन, एनाथी अमारी सेवा उपलब्ध छे अने आवनार माय भक्तोने પગમાં જે તકલીફ પડે છે એનાથી દૂર થાય છે। રાજીપુરાથી નીકળ્યા સુંદરપરા ગામેથી 400 કિલોમીટર જેવું થાય છે। અમે અમારા સંઘ પદયાત્રી તરીકે અંબાજી માતાના દર્શને સુધી આવી ગયા છે અને અમે 270 જણ છે ને, 270 જેવા છે, તો આટલા કિલોમીટર આવ્યા બાદ હજી અમને કોઈ જાતની માતાજીની કૃપાથી કોઈ જ હાનિકારક જેવું કે કંઈક નુકસાન થયું નથી। કાંકરી તાલુકાના થરાની બાજુમાં 8 કિલોમીટર જાખેલ ગામથી અમે આવ્યા છીએ। લગભગ 170 કિલોમીટર થાય છે અને અહીંયા આવતા સુધીમાં પગ નીચે તળિયાથી અને સાથળ પેઢી ઘણી બધી તકલીફો પડે છે, પણ અંબાજીની અંદર એક જ માત્ર એવું સેવા કેન્દ્ર છે, આખી લગભગ કમરથી નીચેના મોટા ભાગની બોડીને રાહત મળે છે। 21 વર્ષથી ભંડારાનું આયોજન કરે છે। અમારા ભંડારાની અંદર અંદાજિત 7 દિવસ દરમિયાન અમારો એક જ ભંડારો એવો છે કે જે દિવસ અને રાત સતત 24 કલાક ચાલે છે અને આ ભંડારાની અંદર પદયાત્રિકો અંદાજિત 2-3 લાખ પદયાત્રાળુઓ પ્રસાદનો લાભ લે છે। અંબાજી જતા યાત્રિકો માટે અનેક પ્રકારની સગવડ, સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો યોજી કરવામાં આવે છે। પદયાત્રીઓને રસ્તામાં ગરબા અને ડીજે સાઉન્ડના તાલે થાક ઉતારવાનો પ્રયાસ પણ કરાવવામાં આવે છે। ગત વર્ષે અંબાજીમાં 7 દિવસ મેળામાં 35 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જ્યાં આ વખતે 4 દિવસમાં જ ભક્તોનો આંકડો 20 લાખને વટાવી ચૂક્યો છે। લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પોતાની બાધા આંગળી પૂરી કરવા માટે અંબાજી જતા નજરે પડ્યા હતા। ક્યાંક શેર માટીની ખોટ પૂરવા તો ક્યાંક નોકરી ધંધા માટે ભક્તો માથે ગરબી લઈને તેમજ દંડવત કરતા અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે। વિજા નતા આવતા, માતાજીની માનતા રાખી અને વિજા આવી ગયા ને માનતા અમે પૂરી કરી। બાધા રાખી 1 વર્ષ થયું, બાધા પૂરી થઈ ગઈ, માતાજીએ મારી ઈચ્છા પૂરી કરી। આજે અમે દંડ ભરી માતાજીની મનોકામના પૂરી કરીએ, શેઠ માતાની ખોટ પૂરી થઈ છે એના જગ્યાએ દર્શન કરવા આવ્યા પાલમપુરથી। કેટલા સમય પહેલા બાધા રાખી? 66 ટાઈમ થયો, 4 વર્ષ થઈ ગયા, 4 વર્ષે બાધા પૂરી થઈ તમારી, પૂરી થઈ ગઈ। કેટલા લગ્ન ને કેટલા વર્ષ? હજી 1 વર્ષ હેડવાનું। યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાઈ રહ્યો છે, ત્યાં કહી શકાય છે કે હાલ તબક્કે અંબાજી જતા માર્ગો છે માનવ સાંકળ જેવા, માનવ સાંકળ રચાઈ રહી તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને અંબાજી ખાતે જે મેળો છે એ મેળો નહીં પણ એક જાતનો મહોત્સવ છે કે જે લગ્નમાં આતિથ્ય પામતા હોય તેવા શ્રદ્ધાળુઓ અંબાજી જતા પામી રહ્યા છે। ચોક્કસપણે બતાવીશ કે આજે શ્રદ્ધાળુઓ જે છે એ શ્રદ્ધાળુઓ ઘરમાં પણ કોઈનો પગ ન પકડતો તેવા આજે મોટી સેવા જે કરાવી રહ્યા છે એ પગપાળા ચાલીને આવતા યાત્રિકોની અહીંયા સેવા કરવામાં આવી રહી છે। જે દૂર દરાસ્તે આવેલા સેવા કેમ્પો છે, સેવા કેમ્પોમાં નિઃશુલ્ક માલિશ સેવા આવી રહી છે અને ચોક્કસપણે કહીશું કે જે રીતે સેવા કરવામાં આવી રહી છે ઘરમાં પણ આવેલા અતિથિ મહેમાની નથી થતી તેવા અંબાજી શ્રદ્ધાળુઓની સેવા આજે આ સેવા કેમ્પોમાં યોજાઈ રહી છે અને ચોક્કસ મોટી બાબત કહી શકાય કે લગ્ન પ્રસંગે જે રીતે આતિથ્ય પામતા હોય શ્રદ્ધાળુઓ તેવું જ આતિથ્ય આ ભાદરવી